नमस्कार विद्यार्थी मित्रों, लास्ट टाइम आपने गर्भस्थापन फलन ने गर्भस्थापन विषय अभ्यास कर चुक्या छे। फेलोपियन ट्यूब में फलन केवी रीते थाय छे ए पण तमने चोक्कस ख्याल आवी गयो छे। फलन थया पछी जुदा जुदा प्रकारना विखंडनो थया पछी ए गर्भाशय में फलितांड आवे અને એન્ડોમેટ્રિયમ સાથે જે સ્થાપન થતું જોવા મળે છે એ વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી ચૂક્યા છીએ। હવે ગર્ભ સ્થાપન થયા પછી ગર્ભાવસ્થા, ગર્ભધારણની પ્રક્રિયા અને ગર્ભીય વિકાસ કેવી રીતે થતો જોવા મળે છે એની આખી રચના આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીશું। ગર્ભ સ્થાપન બાદ પોષક કોષો ઉપર આંગળી જેવા પ્રવર્ધો દેખાય છે। गर्भस्थापन थया पछी पोषक कोषो एटले के पोषक स्तर धरावता जे जोवा मळे छे एना उपर आंगळी जेवा प्रवर्ध जोवा मळे छे जेने जरायुज अंकुर कहेवामां आवता होय छे। हवे आवा जरायुज अंकुर आकृति आपेली छे ए आकृतिनी अंदर तमे चोक्कस जोई शकशो। तो आवा जरायुज अंकुरो आपणे आ आकृति जे आपेली छे एने समजवा प्रयत्न करीशुं। આ આખો ગર્ભાશય છે, ગર્ભાશયની અંદર આ આખો ગર્ભ જોવા મળે છે જે એન્ડોમેટ્રિયમ સાથે સ્થાપિત થયેલો છે, વિકાસ થાય છે। પણ એ એન્ડોમેટ્રિયમ સાથે સ્થાપિત થતાં અહીંયા આ ગર્ભમાંથી આ આંગળી જેવા પ્રવર્ધો થતા જોવા મળે છે, ઉત્પન્ન થયેલા, જેને જરાયુજ અંકુરકો તરીકે ઓળખવામાં આવે છે। હવે એવા જરાયુજ અંકુરકો એન્ડોમેટ્રિયમ સાથે સ્થાપિત થતા હોય છે। અહીંયા આપણને શબ્દ લખીને આપેલો છે કે જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ હોય છે, એ ગર્ભાશયની પેશીઓ સાથે અને માતાના રુધિર દ્વારા આ અંકુરકો કેવા ઘેરાયેલા હોય છે, જે માતાના રુધિરમાંથી આવતા પોષક દ્રવ્યો છે એ ગર્ભને પૂરું પાડવા માટેની એક નલિકા બનવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે। જરાયુજ અંકુરો અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાઈ સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે જેને જરાયુ કહેવામાં આવે છે। જરાયુ એટલે પ્લેસેન્ટા તરીકે ઓળખાય છે। અંકુરકો એ માતાના એન્ડોમેટ્રિયમ સાથે અને ગર્ભ સાથે, ગર્ભ એટલે ભ્રૂણ તરીકે, અને ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે માતાના શરીર વચ્ચે એક રચનાત્મક નલિકા બનાવે છે અને એ કોટરીય રચના કરે છે, ક્રિયાત્મક એકમ તરીકે ઓળખાય છે, જેને આપણે જરાયુ તરીકે ઓળખવામાં આવતો હોય છે, જે ગર્ભનું સ્થાપન, માતા સાથેનું જોડાણ બનતું હોય, એન્ડોમેટ્રિયમ સાથે જોડાણ બનાવે છે, એને આપણે જરાયુ તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ। તો જરાયુનું કાર્ય શું છે? તો જરાયુ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે। આ જરાયુનું મુખ્ય કાર્ય છે, બીજું કોઈ પણ પ્રકારનું કાર્ય જરાયુનું હોતું નથી કે ભ્રૂણને ઓક્સિજન પૂરો પાડવો અને પોષક ઘટકોનો પુરવઠો માતા દ્વારા પૂરો પાડવાની પ્રક્રિયા થાય છે અને ભ્રૂણમાંથી વિવિધ પ્રકારના વિષારી દ્રવ્યો ઉત્પન્ન થતા હોય એનો બહાર નિકાલ કરવા માટેનો પણ પ્રયત્ન કરે છે। અહીં આપ્યું છે, ભ્રૂણ દ્વારા ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો અથવા નકામા પદાર્થોનો નિકાલ કરવા માટે પ્રયત્ન કરે છે। એ કોણ કરે છે? જરાયુ દ્વારા। જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલ હોય છે। હવે માતાના એન્ડોમેટ્રિયમ સાથે, એન્ડોમેટ્રિયમ અને વચ્ચે આવેલા ભ્રૂણ સાથે જોડાણ બનાવતી એક નલિકા બને છે જેને ગર્ભનાળ તરીકે ઓળખવામાં આવે છે અને એ ગર્ભનાળ મારફતે ભ્રૂણને પોષણ અપાય છે, ભ્રૂણમાંથી વિવિધ પ્રકારના દ્રવ્યો બહાર ત્યાગ કરવા માટે જરાયુ સુધી પહોંચાડવા પ્રયત્ન કરે છે, જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરે છે। તો આ પ્રકારે ગર્ભનાળ પણ પોતાનું ચોક્કસ પ્રમાણે કાર્ય કરે છે। તમે ગર્ભનાળ આકૃતિની અંદર ચોક્કસ જોઈ શકો છો। આકૃતિ જે આપણે આપેલી છે એ આ ભ્રૂણીય તકતી છે, ગર્ભ એટલે ભ્રૂણ તરીકે ઓળખાય છે, એ ભ્રૂણ આ જરાયુ છે, એન્ડોમેટ્રિયમ સાથે જોડાયેલો છે અને એ જરાયુ સાથે જોડાતી આ આખી એક નલિકા છે,
એ નલિકાને આપણે ગર્ભનાળ તરીકે ઓળખવા માટે પ્રયત્ન કરીએ છીએ. વાહિનીઓ સાથેની ગર્ભનાળ અહીંયા આપણને બતાવી છે, એ મેચ્યોર ગર્ભનાળ અહીંયા આપણને જોવા મળે છે જે બતાવી છે. હવે ગર્ભનાળની સાથે બીજી એક નાની નલિકા અહીંયા બતાવેલી છે, એ નલિકાને આપણે શું કહીએ છીએ, એલિન્ટોઇસ એટલે કે ઉપનાળ, ઉપનાળ તરીકે ઓળખાય છે. જે ઉપર આવેલી છે આ એલિન્ટોઇસ જે જરદી કોથળી તરીકે ઓળખાય છે, બંને જરદી કોથળી અહીંયા આપણને આપેલી છે. એક અહીંયા જરદી કોથળી છે અને બીજી એલિન્ટોઇસ અંગ્રેજીમાં શબ્દ છે, એનું ગુજરાતી આપણને હાલ ખ્યાલ નથી એટલે કહેતા નથી, પણ અહીંયા બાજુમાં આવેલી જરદી કોથળી તરીકે આપણે એને લઈશું. આ આખી એક તકતી જોવા મળે છે જેને આપણે ભ્રૂણીય તકતી ગર્ભ તરીકે ઓળખાય છે. અને એ ગર્ભ આ આખા ચારે બાજુ પોષક સ્તર છે, એ પોષક સ્તર વડે ઘેરાયેલી, વચ્ચે આપણે પ્રવાહી ભરેલું જોવા મળે છે. પ્રવાહીને શું કહે છે, ઉલ્વ પ્રવાહી તરીકે ઓળખાય છે. આ પોષક કહેવાય છે ભ્રૂણ પોષક તરીકે. અને આખી જે અંદર બ્લેક કલરની આવરણીય રચના જોવા મળે છે એને ઉલ્વ કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્વ કોથળીની અંદર ભરાયેલું પ્રવાહી એટલે કયું, ઉલ્વ પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. એન્ડોમેટ્રિયમ સાથે જોડાયેલા આ જરાયુના આંગળી જેવા પ્રવર્ધો સ્થાપિત થયેલા છે જે ગર્ભનાળ વડે જોડાય છે, તો એ ઇન્ટરેક્શનની પ્રક્રિયા કરતા જોવા મળે છે. હવે જરાયુમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો છે, એ કયા પ્રકારના અંતઃસ્ત્રાવ છે એને આપણે થોડુંક અહીંયા સમજવા પ્રયત્ન કરીશું. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો કયા છે એ આપણે દરેક વ્યક્તિએ ફરજિયાત તૈયાર કરવાના છે. જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે, કારણ કે એની દિવાલમાંથી, જરાયુના દિવાલના કોષોમાંથી વિવિધ પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને ગર્ભના વિકાસમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. અને ઘણા અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન કરે છે, જેવા કે અહીંયા આપણને નામ આપી દીધું છે. પહેલું, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન HCG તરીકે ઓળખવામાં આવે છે, એક મુખ્ય અંતઃસ્ત્રાવ. બીજો, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન તરીકે ઓળખાય છે, જેને HPL તરીકે આપણે ઓળખીએ છીએ. આ જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે. ત્રીજું, ઇસ્ટ્રોજન્સ. ચોથું, પ્રોજેસ્ટેરોન્સ એટલે પ્રોજેસ્ટોજેન્સ તરીકે ઓળખાય છે. પાંચમું, ગર્ભાવસ્થાના અંતભાગમાં અંડપિંડ દ્વારા રિલેક્સિન નામના અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય છે. એટલે ગર્ભાવસ્થાના અંતભાગની અંદર અંડપિંડ દ્વારા જ્યારે પ્રસવ થવાનો હોય એ વખતે ગર્ભાશયના સ્નાયુઓને રિલેક્સ કરવા માટે રિલેક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય છે. છઠ્ઠું, HCG, HPL અને રિલેક્સિન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે, બીજી કોઈપણ પ્રકારની નોર્મલ પરિસ્થિતિમાં આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા નથી. તો HCG, HPL અને રિલેક્સિન સ્ત્રીઓમાં ક્યારે ઉત્પન્ન થાય છે, તો ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભના યોગ્ય વિકાસ માટે, ગર્ભની યોગ્ય પ્રક્રિયાઓ કરવા માટે અને યોગ્ય પ્રસવ દર માટે આ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય છે, જે જરાયુમાંથી વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. રિલેક્સિન અંડપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ગણવામાં આવે છે. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટોજેન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરે અંતઃસ્ત્રાવનું સ્તર પણ વધી જાય છે. જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન આ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે ત્યારે અંડપિંડ પણ પોતાના અંતઃસ્ત્રાવો વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરતો હોય છે અને એ ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટોજેન્સ, પછી કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન વગેરે અંતઃસ્ત્રાવોનું પ્રમાણ પણ ઉચ્ચ સ્તરે વધી જતું હોય છે. આ અંતઃસ્ત્રાવો પણ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય છે. આ અંતઃસ્ત્રાવ ગર્ભની વૃદ્ધિના આધાર માટે, એટલે આ જુદા જુદા પ્રકારના માતામાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો છે, જરાયુમાંથી અને અણપિંડમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો છે, એ ગર્ભની વૃદ્ધિ માટે જવાબદાર બને છે, તંદુરસ્ત વૃદ્ધિ માટે જવાબદાર છે અને માતામાં ચયાપચયક ફેરફારો અને ગર્ભની જાળવણી માટે આવશ્યક બને છે. ચોક્કસ પ્રશ્ન કરવો હોય તો કરી શકાય કે માતામાં ચયાપચયક ફેરફારો અને ગર્ભની જાળવણી માટે કયા અંતઃસ્ત્રાવો ઉપયોગી બને છે, તો આ બધા જ ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટોજેન્સ એટલે પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન અને
જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ એચસીજી અને એચપીએલ ગર્ભની જાળવણી માટે ખૂબ જ અગત્યના બને છે, એમ આપણે એનો જવાબ ચોક્કસ લખી શકીએ છીએ। તો આ એની એક આકૃતિ છે જે પરીક્ષામાં દોરવાની નથી આવતી, પણ એક સમજવાની જરૂરિયાત છે અને કદાચ નીટમાં પૂછાય તો આપણે એને સમજીને યાદ રાખવા માટે પ્રયત્ન કરવાનો છે। હવે આગળ એક બીજો પોઈન્ટ સમજવા પ્રયત્ન કરીએ, ગર્ભધારણ। ગર્ભધારણ કોને કહેવાય, એક આગળ હેડિંગમાં આપણે આવી ગયું છે, પણ અત્યાર સુધી આપણે થોડુંક જોઈ લીધું। જરાયુમાંથી ઉત્પન્ન થતા અને અંડપિંડમાંથી ઉત્પન્ન થતા વિવિધ અંતઃસ્ત્રાવોની વિગતો આપણે જોઈ લીધી છે। હવે ગર્ભધારણ શું છે તો એના વિશેની થોડીક માહિતી આપી છે, જે આપણે થોડુંક જોઈ લઈએ। માદા પ્રજનન તંત્રમાં શિશુના વિકાસના સમયને ગર્ભધારણ કહેવામાં આવે છે। માદા પ્રાણીમાં પ્રજનન તંત્રમાં શિશુ એટલે કે નાનું બાળકનો જન્મ ભ્રૂણીય તકતી તૈયાર થાય, બાળકની આકૃતિ તૈયાર થાય અને એનો સારી રીતે વિકાસ થાય એ સમયને આપણે કહીએ છીએ ગર્ભધારણ તરીકે ઓળખીએ છીએ। મનુષ્યમાં ગર્ભધારણનો સમય સામાન્ય રીતે આશરે અંડપતન પછીના 166 દિવસો અને છેલ્લા ઋતુસ્ત્રાવ પછીના 280 દિવસો એટલે કે 40 અઠવાડિયાનો હોય છે। મોટે ભાગે ગર્ભધારણનો એક આ સમય આપણને અહીંયા આપવા પ્રયત્ન કરેલો છે, જે આપણે થોડુંક ધ્યાનમાં લઈશું। અંડપતન પછીના 166 દિવસો અને છેલ્લા ઋતુસ્ત્રાવ પછીના કહેવામાં આવે છે કેટલા, 280 દિવસો એટલે કે 40 અઠવાડિયાનો સમય કહેવામાં આવેલો છે। ઘણા બાળકો 1-2 અઠવાડિયા વહેલા કે મોડા જન્મે છે, એટલે કુદરતી પ્રક્રિયા છે કે ઘણા બાળકો ડૉક્ટર જ્યારે સમય આપે છે એ સમય પહેલાં અથવા પછી જન્મતા જોવા મળે છે। પ્રથમ 8 અઠવાડિયા દરમિયાન ફલિત અંડકોષને ગર્ભ કહેવામાં આવે છે। તો પ્રથમ 8 અઠવાડિયા સુધીનો જે ફલિત અંડકોષ છે એને આપણે શું કહીએ છીએ, ગર્ભ તરીકે ઓળખાય, અને ત્યાર પછીનો જે ગર્ભ છે એને ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે। અને ભ્રૂણ છે એ ઉલ્વ કોથળીની અંદર ઉલ્વ પ્રવાહીની વચ્ચે ગર્ભનાળ સાથે જોડાઈ અને એક તકતી સ્વરૂપે ગોઠવાતો હોય છે। ગર્ભધારણ દરમિયાન ગર્ભમાં થતા ફેરફારો, હવે ગર્ભધારણ દરમિયાન ગર્ભની અંદર કેવા પ્રકારના ફેરફારો થાય છે એ માહિતી આપણને આપી છે, જે આપણે ક્રમશઃ જોઈ લઈએ। ગર્ભસ્થાપન બાદ તરત જ અંતઃકોષ સમૂહ એટલે કે ભ્રૂણ એ બાહ્ય ગર્ભસ્તરથી ઓળખાતા બહારના સ્તરમાં અને અંતઃગર્ભસ્તરથી ઓળખાતા અંદરના સ્તરમાં વિભેદન પામે છે। એટલે સૌપ્રથમ જ્યારે ગર્ભધારણ થાય અને ગર્ભસ્થાપન થાય છે એ સમય પછી તરત જ એ બે આવરણોમાં વિભાજિત થાય છે। એક અંતઃકોષ સમૂહ અંદરના ભાગમાં આવેલા કોષોના સમૂહમાં વિભાજિત થાય, જે ભ્રૂણ તરીકે નિર્માણ પામે છે, અને બહારનું જે પોષક સ્તર છે, બાહ્ય ગર્ભસ્તર છે, એ બહારના સ્તરમાં એટલે કે બહારના સ્તરમાં અને અંતઃસ્તરમાં એ સ્તર બે ભાગમાં વિભાજિત થાય, સૌથી બહારનું સ્તર અને એની અંદર આવેલું અંતઃસ્તર જેને એન્ડોડર્મ કહીએ છીએ એના અંદરના સ્તરમાં વિભેદન પામે છે, એટલે કે બે સ્તરમાં વિભેદન પામતું હોય છે। આગળ આપણે જોઈ ચૂક્યા છીએ કે ગર્ભ છે એ મોટે ભાગે ગર્ભપોષક સ્તર અને અંતઃકોષ સમૂહમાં વિભાજિત થયેલો છે, પણ પોષક સ્તર છે એ બે ભાગમાં બહારનું સ્તર અને અંદરનું સ્તર એવા બે ભાગમાં વિભાજન પામે છે, અને અંતઃકોષ સમૂહ છે જેમાં ભ્રૂણમાં વિભેદન પામતો હોય છે। બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર ઉત્પન્ન થાય છે, તો આ ત્રીજું મધ્ય ગર્ભસ્તર ઉત્પન્ન થાય છે, એટલે કે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર જે તૈયાર થયેલું છે એ બંનેની વચ્ચે એક ત્રીજું મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખાય છે। આ ત્રણ સ્તરો પુખ્ત વ્યક્તિમાં બધી પેશીઓના નિર્માણને વેગ આપે છે। મોટે ભાગે ત્રણેય ગર્ભસ્તરોમાંથી આ પુખ્ત વ્યક્તિમાં જોવા મળતી જેટલી પેશીઓ છે એટલે બધા અંગો છે એ અંગોનું નિર્માણ થતું હોય છે। અંતઃકોષ સમૂહમાં સ્ટેમ કોષો તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે। હવે અંતઃકોષ સમૂહ એટલે કે ભ્રૂણની અંદર સ્ટેમ કોષો જેવા કેટલાક કોષો એની અંદર આવેલા છે, જે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે। એટલે અંતઃકોષ સમૂહ દ્વારા બાહ્ય સ્તરો જે ત્રણ ગર્ભસ્તરો છે એને પ્રોત્સાહન મળે છે અને બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા અંતઃકોષ સમૂહ ધરાવતો હોય છે। ગર્ભીય વિકાસ સળંગ પ્રક્રિયા છે,
જેને સારાંશ સ્વરૂપે નીચે વિકાસ આપવામાં આવેલો છે. તો ગર્ભીય વિકાસની પ્રક્રિયા સમજાવો એમ બતાવે તો આપણે ચોક્કસ એના વિકાસની અવસ્થાઓ લખવા પ્રયત્ન કરીએ છીએ, જે અહીં આપણને આપેલું છે. ગર્ભીય વિકાસ સળંગ પ્રક્રિયા છે. મનુષ્યમાં 1 મહિનાની ગર્ભાવસ્થા બાદ ભ્રૂણનું હૃદય નિર્માણ પામે છે, એટલે ગર્ભસ્થાપન થાય ત્યાર પછી 1 મહિનાના ગર્ભાવસ્થા બાદ ભ્રૂણ શું નિર્માણ કરે છે? હૃદયનું નિર્માણ કરે છે, જે સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ સાંભળી શકાય છે. એટલે કે ડૉક્ટર જ્યારે 1 મહિનાના ગર્ભનું નિદાન કરે છે ત્યારે સ્ટેથોસ્કોપની મદદથી એ ગર્ભની અંદર આવેલો હૃદયનો અવાજ છે તેને સાંભળી શકે છે. તે વૃદ્ધ પામતા ગર્ભની પ્રથમ નિશાની છે. એટલે ગર્ભ પૂર્ણ વિકાસ પામી ચૂક્યો છે અને હવે એની આગળના વિકાસની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, એટલે વૃદ્ધ પામવા માટેના પ્રથમ ગર્ભની નિશાની તરીકે ઓળખાય છે. હવે ગર્ભ વૃદ્ધ પામવો એટલે વ્યવસ્થિત બાળકની આકૃતિ તૈયાર થવાની પ્રક્રિયા શરૂ થઈ છે એમ કહી શકીએ છીએ. ગર્ભસ્થાપનના 2 મહિનાને અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. એટલે 2 મહિનાના અંતભાગમાં ગર્ભની અંદર શું વિકાસ થાય છે? ઉપાંગો અને આંગળીઓ તૈયાર થાય છે. 12મા અઠવાડિયાને અંતે એટલે કે પ્રથમ 3 મહિનાના અંતભાગમાં મોટાભાગના મુખ્ય અંગતંત્રો નિર્માણ પામી જાય છે. એટલે બાળકની અંદર પ્રથમ 3 મહિના સુધીમાં સંપૂર્ણ મોટાભાગના બાળકના અંગતંત્રોનો વિકાસ થઈ જતો હોય છે. ઉદાહરણ તરીકે ઉપાંગો, બાહ્ય જનનાંગો વગેરે સારી રીતે વિકાસ થઈ ગયા છે. 5મા મહિના દરમિયાન ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા પર વાળ જોવા મળે છે. એટલે 5મા મહિના પછી, ચોથો નહીં, 5મા મહિના દરમિયાન જ ગર્ભનું પહેલું હલનચલન થતું હોય છે અને માથા ઉપર વાળ જોવા મળે છે. એટલે 5મા મહિના સુધીમાં બાળકની સંપૂર્ણ આકૃતિ, સંપૂર્ણ અંગો અને બધી જ પ્રકારની રચના તૈયાર થઈ જાય છે અને એના સજીવનની માહિતી પ્રાપ્ત થતી હોય છે. 24 અઠવાડિયા બાદ એટલે કે 2-3 મહિના શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે, શરીર ઉપર રૂંવાટી આવે છે, આંખના પોપચા અલગ થાય છે અને પાંપણોનું નિર્માણ થાય છે. 24 અઠવાડિયા પછી ગર્ભાવસ્થાના 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણ વિકસિત બને છે અને પ્રસૂતિ માટે તૈયાર હોય છે. એટલે 9 મહિના સુધી એ સંપૂર્ણ વિકસિત બની જાય છે અને પછી પ્રસૂતિ માટે એ ગર્ભ તૈયાર હોય છે. હવે આગળ આપણે જોવાનું છે કે આ વિકાસ પામેલો ગર્ભ પ્રસૂતિ કઈ રીતે થતી જોવા મળે છે, એની આખી વિગત અહીંયા આપણને આપેલી છે. એના વિશે થોડીક માહિતી આપણે જોઈ લઈએ. તો આગળ જોઈશું પ્રસૂતિ અને દુગ્ધ સ્ત્રાવ કેવા પ્રકારનો છે એના વિશે માહિતી આપી છે, આપણે જોઈ લઈએ. તો આ પ્રશ્ન પણ આપણે IMP છે તૈયાર કરવાનું છે અને ઘણી વખતે પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો 9 મહિનાનો છે. આપણે બધા એ બાબત જાણીએ છીએ કે 9 મહિના સુધી માતાના ઉદરમાં બાળક સંપૂર્ણ વિકાસ પામે છે, તૈયાર થાય છે, સજીવ બને છે, તંદુરસ્ત બને છે અને પછી કુદરતી નિદાન પ્રમાણે તેનો પ્રસવ થતો હોય છે. તેને ગર્ભાધાન સમય અથવા ગર્ભાવિધિકાળ કહેવામાં આવે છે. તો ગેસ્ટેશન પીરિયડ તરીકે ઓળખાય છે. ગર્ભાધાનનો સમય, ગર્ભાવતીકાળ 9 મહિનાનો છે એ આપણે જાણીએ છીએ. ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશય શક્તિશાળી સંકોચનો પ્રેરે છે. ગર્ભાશયની સ્નાયુઓ છે, એ સ્નાયુઓ સંકોચન કરવા માટેની પ્રેરે છે, જેને કારણે ગર્ભનો બહાર નિકાલ થાય છે, એટલે કે પ્રસવ થતો જોવા મળે છે. એટલે ગર્ભાશયના જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ ધીમે ધીમે સંકોચન પામે, ગર્ભ ઉપર દબાણ ઉત્પન્ન થાય અને દબાણના કારણે ગર્ભ ધીમે ધીમે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. ગર્ભના પ્રસવ એટલે કે બાળ જન્મની આ ક્રિયાને પ્રસૂતિ કહેવામાં આવે છે. તો ગર્ભ ગર્ભાશયમાંથી બહાર નીકળે એટલે કે પ્રસવ પામે અથવા બાળ જન્મની જે ક્રિયા થાય છે એને પ્રસૂતિ કહીએ છીએ. પ્રસૂતિ જટિલ ક્રિયા છે અને જટિલ ચેતા અંતસ્ત્રાવી પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાતી હોય છે. હવે એ કોના દ્વારા પ્રેરાય છે?
ચેતા અંતસ્ત્રાવી પદ્ધતિ મારફતે થતી જોવા મળે છે. કારણ કે ચેતા અંતસ્ત્રાવી પદ્ધતિ બાળક સંપૂર્ણ તૈયાર થાય તો ગર્ભની અંદર આવેલા સ્નાયુઓ દ્વારા, ચેતાઓ દ્વારા વિવિધ પ્રકારની માહિતી મગજને પહોંચે છે અને મગજ દ્વારા વિવિધ પ્રકારના અંતસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે પ્રેરણા આપતા હોય છે. પ્રસૂતિ માટે સંકેતો સંપૂર્ણ વિકસિત ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે. પ્રસૂતિ માટેના જે સંકેતો છે એ સંપૂર્ણ રીતે કોનામાંથી ઉત્પન્ન થાય છે? વિકસિત ગર્ભમાંથી સંકેતો ઉત્પન્ન થાય, એ સંકેતો ચેતાતંતુઓ મારફતે મગજ સુધી પહોંચતા હોય છે અને વિવિધ પ્રકારની અંતસ્ત્રાવી ગ્રંથિ સુધી પણ એ સંકેતો પહોંચે છે. જરાયુના અંતસ્ત્રાવો દ્વારા હળવા ગર્ભાશયના સંકોચન પ્રેરાય છે. એટલે કે જરાયુમાંથી જે અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એના દ્વારા ગર્ભાશયનું હળવું સંકોચન થાય એવા પ્રકારની પ્રેરણા અપાય છે. તેને સંયુક્ત ગર્ભ નિકાલની પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. જરાયુ દ્વારા ઉત્પન્ન થતા અંતસ્ત્રાવો સંયુક્ત રીતે ગર્ભાશયનું સંકોચન પ્રેરે છે અને ગર્ભને પ્રસવ કરાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે, જેને સંયુક્ત ગર્ભ નિકાલની પરાવર્તી ક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ સમગ્ર પ્રક્રિયા માતાને પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ પ્રેરે છે. આ આખી પ્રક્રિયાનું સંકોચનની જે ચેતના છે, સંકેત છે, એ ચેતાતંતુ મારફતે પિટ્યુટરી ગ્રંથિને અસર કરે છે અને પિટ્યુટરી ગ્રંથિમાંથી એક અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એને આપણે કહીએ છીએ ઓક્સિટોસિન અંતસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ અને એ ઓક્સિટોસિન ગર્ભ સુધી પહોંચતો હોય છે અને ગર્ભાશયના સ્નાયુઓને સંકોચન માટે તૈયાર કરતો હોય છે. ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે છે, જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે, જેના બદલામાં તે ઓક્સિટોસિનના વધુ સ્ત્રાવને ઉત્તેજે છે. એટલે ઓક્સિટોસિન છે એ ગર્ભાશય સુધી આવે, તેના સ્નાયુ ઉપર અસર કરે છે, ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરે છે, એટલે ગર્ભાશય ઉપર દબાણ થાય છે, એના કારણે વધુ ઓક્સિટોસિન સ્ત્રાવ થાય એના માટે એ પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજન પણ આપે છે. ગર્ભાશય સંકોચન અને ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલવાના પરિણામે વધુને વધુ શક્તિશાળી સંકોચનો પ્રેરાય છે, એટલે હકારાત્મક પ્રતિપોષી નિયમનની ક્રિયા થાય છે. ગર્ભાશયનું સંકોચન થાય, ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધુને વધુ ગર્ભાશયની દિવાલમાં આવે, સ્નાયુઓને વધુ સંકોચન પ્રેરવા પ્રયત્ન કરે છે અને વધુ પરાવર્તિત ક્રિયા થવાના પરિણામે ગર્ભાશય વધુને વધુ સંકોચાય છે અને હકારાત્મક નિયમન અનુભવે છે. આ સંકોચન બાળકને પ્રસવ માર્ગ દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ તરફ દોરી જાય છે, જેને પ્રસૂતિ કહેવામાં આવે છે. બાળ જન્મ બાદ જરાયુ પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે, જરાયુ પણ બહાર આવે છે, જેને આપણે એક પ્રકારે કહીશું ગર્ભનાળ તરીકે ઓળખીએ છીએ, એ પણ ગર્ભાશયમાંથી બહાર આવતો હોય છે અને યોગ્ય ડૉક્ટરી પદ્ધતિ મારફતે એ ગર્ભનાળને કાપી અને ત્યાં પિન લગાવી દેવામાં આવતી હોય છે. પછી પ્રસવ સમયે દુગ્ધસ્ત્રાવની પ્રક્રિયા એટલે સ્તન ગ્રંથિઓ પણ ઉત્તેજિત થતી હોય છે, તો સ્તન ગ્રંથિઓને ઉત્તેજિત કરવા માટે પણ યોગ્ય અંતસ્ત્રાવ પોતાનું કાર્ય કરતા હોય છે. દુગ્ધસ્ત્રાવ માદાની સ્તન ગ્રંથિઓ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે છે અને ગર્ભ અવસ્થાના અંતે દુગ્ધસ્ત્રાવ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા દૂધ ઉત્પાદન શરૂ કરે છે. માદાની સ્તન ગ્રંથિઓ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે, ગર્ભ અવસ્થાના અંતભાગમાં પ્રસવ થવાનો હોય એ વખતે દુગ્ધસ્ત્રાવ તરીકે ઓળખાતી પ્રક્રિયા છે એ પૂરી થાય છે અને દૂધ ઉત્પાદનનું શરૂ કરે છે. તેના દ્વારા નવજાત શિશુને માતા દ્વારા ખોરાક આપવામાં આવે છે, એટલે પ્રથમ વખત બાળક જન્મ પછી એ પ્રથમ દૂધ બાળકને માતા દ્વારા આપવામાં આવતું હોય છે. પ્રથમ વખત જે દૂધ અપાય છે દુગ્ધસ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાનના દૂધ ઉત્પાદનને કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે, નવસ્તન્ય દૂધ તરીકે ઓળખવામાં આવે છે, કોલોસ્ટ્રમ તરીકે ઓળખાય છે. અને કોલોસ્ટ્રમ ઘણા બધા એન્ટીબોડી ધરાવે છે અને એ એન્ટીબોડીની અંદર કયા IgA તરીકે ઓળખાતા એન્ટીબોડી વધારે પ્રમાણમાં
એ દૂધમાં જોવા મળતા હોય છે. ઘણા બધા પોષક દ્રવ્યો હોય છે, ઘણી બધી એન્ટીબોડી લેક પ્રતિકારક શક્તિ માટેના એન્ટીબોડી પણ એ દૂધમાં હોય છે, જે માતા દ્વારા બાળકને પ્રાપ્ત થતા હોય છે. તે નવજાત શિશુમાં પ્રતિકારકતા વિકસાવવા માટે આવશ્યક છે. બાળકની શરૂઆતના સમયગાળા લગભગ 6 મહિના સુધી સ્તનપાન કરાવવાની ભલામણ ડૉક્ટરો દ્વારા સ્વસ્થ બાળકના ઉછેર માટે કરવામાં આવતું હોય છે. કારણ કે શરૂઆતના 6 મહિના સુધી માતાનું દૂધ બાળકના એન્ટીબાયોટિક તરીકે અને વિવિધ પ્રકારની એન્ટીબોડી યુક્ત અને પૌષ્ટિક ઘટકો યુક્ત દૂધ ગણવામાં આવે છે અને બાળક માટે ખૂબ સારી ગણવામાં આવતું હોય છે. માટે ડૉક્ટરો 6 મહિના સુધી સ્તનપાન કરવાની ભલામણ કરતા હોય છે. તો આ પ્રમાણે આપણે અહીંયા છેલ્લો પોઈન્ટ પ્રસૂતિ અને દુગ્ધ સ્ત્રાવ પૂર્ણ કરીએ છીએ. દરેક વ્યક્તિએ આ પ્રશ્નો તૈયાર કરવાના છે. અહીંયા ચેપ્ટર 3 પૂર્ણ થાય છે અને ચેપ્ટર 3ના બધા જ પોઈન્ટ્સ માનવ પ્રજનન માટેની જે વિગતો આપેલી છે, જે આપણા જીવનમાં પણ ઉપયોગી બને તેમ છે, એ સારી રીતે તૈયાર કરવું, યાદ રાખવું અને યોગ્ય પાલન કરવા માટે પણ પ્રયત્ન કરવાનો છે. ઓકે, થેન્ક યુ, આભાર.